व्हीकल मेंटेनेंस एंड गेटवे के सब्जेक्ट अंतर्गत चैप्टर नंबर 3 मेंटेनेंस एंड ओवरहॉलिंग ऑफ व्हीकल्स डिफरेंट सिस्टम। જેમાં આજે આપણે ચર્ચા કરીશું પ્રોપેલર શાફ્ટ ની અંદર જે કોઈ પણ પ્રકારની ખામી આવતી હોય તો તેના માટેના કારણો અને તેને કઈ રીતે રિઝોલ્વ કરી શકાય છે, તેને દૂર કરી શકાય છે, તો તેના વિશેની ચર્ચા આવે આજના લેક્ચરમાં આપણે જોઈશું। ડિફેક્ટમાં છે વાઇબ્રેશન ઓન રાઈસ, એટલે કે પ્રોપેલર શાફ્ટ જ્યારે ઓપરેટ થઈ રહી હોય તો તે વખતે અવાજ આવતો હોય અથવા તો તે વાઇબ્રેટ થતી હોય, કારણ જોઈએ અને સાથો સાથ આપણે નિવારણ પણ જોઈશું। લૂઝ ડ્રાઈવ ઓર કપલિંગ શાફ્ટ ફ્લેંજ બોલ્ટ, કપલિંગ શાફ્ટના ફ્લેંજ બોલ્ટ જે છે તે લૂઝ પડી ગયા હોય અથવા ડ્રાઈવ શાફ્ટના જે ફ્લેંજના બોલ્ટ છે તે લૂઝ થઈ ગયા હોય, આ બે કારણોસર વાઇબ્રેટ થવાની અથવા તો નોઇઝની સંભાવના રહેલી છે। ચેક ધ ઓલ ફ્લેંજ બોલ્ટ, ઇફ લૂઝ ચેક ફોર ધ ડેમેજ ટુ બોલ્ટ એન્ડ બોલ્ટ હોલ। સૌથી પહેલા આપણે દરેક જે ફ્લેંજ પ્રોપેલર શાફ્ટ સાથે લગાડવામાં આવે છે તો તેના જે બોલ્ટ છે તેને ટાઇટનિંગ માટે ચેક કરવામાં આવે છે, યોગ્ય રીતે ટાઇટ છે કે કેમ, અને જો કોઈ પણ બોલ્ટ ડેમેજ થયેલા હોય તો તેને તે લૂઝ થયા હોય તો તેને તેના ડેમેજ માટે ચેક કરવામાં આવે છે। આ ઉપરાંત ફ્લેંજના જે હોલ જે છે કે જેની અંદર બોલ્ટ ઇન્સર્ટ કરો દાખલ થાય છે તો તેને પણ ચેક કરવાનો રહેતો હોય છે। રિન્યુ ફ્લેંજ બોલ્ટ એન્ડ નટ એઝ નેસેસરી, હવે જો આપણને કોઈ પણ પ્રકારની ખામી જણાતી હોય તો આવા કિસ્સામાં બોલ્ટને અને તેની નટને બદલવા હિતાવહ છે। સેકન્ડ વન ઇઝ યુનિવર્સલ જોઈન્ટ બેરિંગ બ્રેકિંગ અપ ઓર સીઝ, યુનિવર્સલ જોઈન્ટનું બેરિંગ જે છે તે કાં તો તૂટી ગયું હોય અથવા બ્લોક થઈ ગયું, ચોકઅપ થઈ ગયું હોય। ચેક ઓલ યુનિવર્સલ જોઈન્ટ ફોર ધ એક્સેસિવ ફ્રી પ્લે, સૌથી પહેલા આપણે બધા જ યુનિવર્સલ જોઈન્ટને તેના એક્સેસિવ પ્લે માટે ફ્રી પ્લે માટે ચેક કરવાના। ઇફ ધ જોઈન્ટ શો ધ સાઇન ઓફ લેક ઓફ લુબ્રિકેશન ઓફ ધ રસ્ટેડ કલર ડિપોઝિશન એરાઉન્ડ ધ સ્પાઈડર, ડિસકનેક્ટ ધ શાફ્ટ એન્ડ ચેક ટુ ઇન્શ્યોર જોઈન્ટ આર્ટિક્યુલરલી ફ્રી। હવે જો આપણે જોઈન્ટ જે આપણને જે જોઈન્ટનું ઇન્સ્પેક્શન કરીએ છીએ તો તે વખતે આપણને ત્યાં લુબ્રિકેશન જે છે તે ઓછું જોવા મળતું હોય અને તેના જે ઘસાયેલા ભાગ જે છે તેની ઉપર કલર ડિપોઝિશન થઈ ગયું, એટલે કે તેની ઉપર કન્ટિન્યુ હીટ થવાને કારણે તે જે આપણે જે જોઈએ છીએ કે બ્લુ કલર અને યલો કલર ઉપર તેની જે સપાટી જે છે તે થઈ જતી હોય છે, તો સ્પાઈડર જે છે તે આવી રીતે ગરમ થઈ ગયા હોય વારંવાર હીટ થવાને કારણે, તો તેના માટે ચેક કરવાનું હોય છે। અને જો આવું હોય તો આવા કિસ્સામાં શાફ્ટને ડિસકનેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ જરૂરી જે કોઈ પણ સર્વિસિંગની રિક્વાયરમેન્ટ હોય તો તે સર્વિસિંગ જે છે તે પૂરી કરવાની રહેતી હોય છે અને જોઈન્ટ જે છે તે ફ્રી થઈ શકે તે રીતે તેને સર્વિસ કરવાનું હોય છે। નેક્સ્ટ આવે છે ડ્રાઈવ ઓર કપલિંગ શાફ્ટ આઉટ ઓફ બેલેન્સ, કપલિંગ શાફ્ટ અથવા તો જે ડ્રાઈવ શાફ્ટ જે છે તેનું બેલેન્સિંગ યોગ્ય રીતે ના રહી ખોરવાઈ ગયું હોય। ચેક શાફ્ટ ફોર એટેચ ડિપોઝિટ ઓફ મડ સિમેન્ટ ટાર ઓર અધર સિમિલર ફોરેન મેટલ, સૌથી પહેલા આપણે જે પ્રોપેલર શાફ્ટ છે તો તેના જે જોડાણ કરેલા ભાગ છે તો તેના ઉપર કોઈ પણ પ્રકારનું મડ એટલે કે ગારો સિમેન્ટ પછી ટાર એટલે કે ડામર જેવો પદાર્થ જે આપણે કદડો જે આવે છે તે અને બીજા કોઈ પણ ફોરેન પાર્ટિકલ્સ જમા થયા છે કે કેમ તેના માટે ચેક કરવામાં આવે છે, ક્લીન ઓફ એઝ નેસેસરી। જો આવા કોઈ પણ ફોરેન મેટરને આપણે જણાય તો આવા કિસ્સામાં તેને આપણે સાફ કરવી જરૂરી બને છે। ચેક શાફ્ટ ફોર એવિડન્સ ઓફ બેલેન્સ વેટ ફીટ ઇન પ્રોડક્શન યુઝ્યુઅલી સ્પોટ વેલ્ડેડ ઇન ધ પ્લેસ હેવિંગ ફોલન ઓફ, ત્યારબાદ જે પ્રોપેલર શાફ્ટને બેલેન્સ કરવા માટે બેલેન્સ વેટ તેને આ પ્રોડક્શન વખતે તેની ઉપર સ્પોટ વેલ્ડિંગની મદદથી લગાડવામાં આવેલા છે તો તે કોઈ પણ જગ્યાએથી પડી ગયા છે કે કેમ તેના માટે તેને ચેક કરવાના રહેતા હોય છે। રિન્યુ શાફ્ટ ઇફ નેસેસરી, અને જો બેલેન્સિંગ વધારે પ્રમાણમાં ખોરવાઈ ગયેલું લાગે તો આવા કિસ્સામાં આપણે પ્રોપેલર શાફ્ટને બદલી નાખવી જરૂરી બનતી હોય છે। નેક્સ્ટ આવે છે ડ્રાઈવ ઓર કપલિંગ શાફ્ટ બેન્ટ ડેમેજ, પ્રોપેલર શાફ્ટ જે છે સોરી ડ્રાઈવ શાફ્ટ અથવા તો કપલિંગ શાફ્ટ જે છે તે વળી ગઈ હોય અને નુકસાન પામેલી હોય તો ચેક શાફ્ટ ફોર ડેમેજ ઓર ડિસ્ટોર્શન, સૌથી પહેલા શાફ્ટને નુકસાન કયા પ્રકારનું છે તેના માટે ચેક કરવામાં આવે છે અથવા તો તેની અંદર ડિસ્ટોર્શન થયું હોય કેટલા પ્રમાણમાં છે તેના માટે તેને ચેક કરવું જોઈએ।
If necessary, remove one axle shaft and rotate drive line by hand or engine and check for runout or shaft flutter. जो आपने यूज मालूम पड़े तो आवाज किस समय आपने एक शाफ्ट ने बाहर काटवानी त्यार बाद ड्राइव लाइन ने हाथरी मदद थी अथवा तो इंजन की मदद थी फेरवामां आवे छे અને શાફ્ટના ફ્લોટર ઉપર જો કોઈ પણ પ્રકારનો રનઆઉટ છે કે કેમ તેના માટે તેને ચેક કરવી જોઈએ. રિન્યુ શાફ્ટ એઝ નેસેસરી. અને જો શાફ્ટની ઉપર આપણને વધારે પડતો ડેમેજ માલુમ પડતો હોય કે બેન્ટ માલુમ પડતો હોય તો આવા કિસ્સામાં આપણે શાફ્ટને બદલવી હિતાવહ છે. નેક્સ્ટ વધીએ. ઇફ ધ વાઇબ્રેશન હેઝ ઓનલી અપીયર સિન્સ શાફ્ટ ઓર એક્સલ રિપેર ઓર રિન્યુ. હવે જો શાફ્ટને આપણે જ્યારે રિપેર કરતા હોઈએ કે એક્સલને જ્યારે રિપેર કરતા હોય અથવા તો બદલવી હોય છતાં પણ આપણને વાઇબ્રેશન જે છે તે કન્ટિન્યુ જોવા મળતું હોય તો આવા કિસ્સામાં શું કરવાનું? તો વોર્નિંગ છે, રોટેટ શાફ્ટ મે બી ડેન્જરસ. તો આવા કિસ્સામાં જે શાફ્ટની જે રોટેશન થાય છે તે ડેન્જરસ કન્ડિશનની અંદર થતી હોય છે. ઇટ કેન બી સ્નેક ક્લોથ સ્કીન હેન્ડ એનીથિંગ. તો આ વખતે જે તેની રોટેશન થાય છે તો તે વખતે તેની અમુક જે ગેપ હોય છે તો ત્યાં કોઈ પણ પ્રકારનું જમાવ થયો હોય તો તેવું પણ બની શકે છે. એન્ડ ધીસ કેન કોઝ ધ સિરિયસ ઇન્જરી. અને જો આવી રીતે થતું હોય તો તે એક પ્રકારની ગંભીર બાબત છે. ડુ નોટ વર્ક ઓન અ શાફ્ટ વિથ ઓર વિથઆઉટ ગાર્ડ વેન ધ એન્જિન ઇઝ રનિંગ. આથી જ્યારે આપણે એન્જિન રનિંગ થઈ રહ્યું હોય તો તે વખતે ગાર્ડ વિના શાફ્ટને ફેરવવી નહીં અથવા તો શાફ્ટનું વર્કિંગ જે છે તે ગાર્ડ વગર કરવું નહીં. કારણ એની અંદર જોઈએ તો ડ્રાઇવ લાઇન આઉટ ઓફ ફેઝ, જે ડ્રાઇવ લાઇન જે છે તેનો ફેઝ જે છે તે બદલાઈ ગયો હોય અથવા તો ચેન્જ થઈ ગયો હોય. ચેક ધ યુનિવર્સલ જોઈન્ટ આર ઇન ફેઝ, એટલે કે તેના એંગલમાં યુનિવર્સલ જોઈન્ટ તેના ફેઝ એંગલ માટે ચેક કરવાનું આવે છે. ઇફ નો ફોલ્ટ ફાઉન્ડ રીસેટ ધ ફ્લેંજ એટ 180 ડિગ્રી ટુ ધ વન અનધર એન્ડ રીસેટ. અને જો યુનિવર્સલ જોઈન્ટની અંદર કોઈ પણ પ્રકારના ફોલ્ટ જે છે તે આપણને માલુમ ના પડે તો આવા કિસ્સામાં તેની જે ફ્લેંજ જે છે તેને 180 ડિગ્રી ઉપર વારાફરતી વારા રીસેટ કરવાની આવતી હોય છે અને તેને ત્યારબાદ ફરીથી ટેસ્ટિંગ માટે લેવાનું. ફ્લેંજ નોટ રીએસેમ્બલ ફ્લશ ટુ ધ અનધર. ત્યારબાદ ફ્લેંજ જે છે તે એકબીજા ઉપર વારાફરતી વારા જે છે તે રીએસેમ્બલ ના કરી શકાતી હોય તો ચેક ધ ફ્લેંજ આર એસેમ્બલ કરેક્ટલી. સૌથી પહેલા આપણે ફ્લેંજ યોગ્ય રીતે એસેમ્બલ કરવામાં આવી છે કે કેમ તેના માટે ચેક કરવાનું. ડિસ્કનેક્ટ એન્ડ ચેક ફ્લેંજ ફેસ એટસેટ્રા. ત્યારબાદ ફ્લેંજને આપણે ડિસ્કનેક્ટ કરી નાખવાની અને તેની ફેસને ચેક કરવાની. સ્ટોન ઓફ એન્ડ બફર્સ ઇફ પ્રેઝન્ટ એન્ડ રીએસેમ્બલ એન્શ્યોરિંગ ફ્લશ ફેસ ટુ ફેસ અલાઈન. ત્યારબાદ જો તેની ફ્લેંજની અંદર કોઈ પણ પ્રકારના બફર કે સ્ટોન અંદર આવી ગયા હોય તો તેને દૂર કરી દેવાના અને તેને ફર્સ્ટ ફેસ અને તેનું ફેસ ટુ એલાઇનમેન્ટ થાય તે રીતે એલાઇનમેન્ટ કરી અને તેને રીએસેમ્બલ કરવાની. કપલિંગ રીફિટેડ અંડર ટેન્શન. હવે જે આપણે કપલિંગ ફિટ કરવામાં આવ્યું હોય તો તેની અંદર ટેન્શનમાં હોય અથવા તો ટેન્શન ફિટ થયું હોય. સ્લેકન ઓફ સપોર્ટ બોલ્ટ રીસેટ ધ માઉન્ટિંગ ટુ રિલીવ ટેન્શન એન્ડ રીટાઈટ ધ બોલ્ટ. સૌથી પહેલા આપણે જે સપોર્ટ બોલ્ટ જે છે તેને આપણે લૂઝ કરી દેવાના અને ત્યારબાદ તેનું માઉન્ટિંગ જે છે તેને રીસેટ કરવાનું. હવે માઉન્ટિંગ રીસેટ કરીશું એટલે જે એની અંદર કપલિંગની અંદર ટેન્શન હશે તે થોડા પ્રમાણમાં રિલીઝ થશે અથવા તો રિલીવ કરશે.